આમ આદમી પાર્ટી પહેલીવાર ગુજરાતની વિધાનસભામાં એન્ટ્રી લઈ રહેલો આ પક્ષ અને જેના પર બહુ જ બધો મદાર રહેલો છે

પાર્ટીના નેતાઓને એવી અપેક્ષા છે લોકો કહેતા હોય છે કે અમે એક્ઝિટ પોલમાં નથી આવતા અમે સીધા જ પરિણામમાં આવીએ છીએ પરંતુ બહુ જ પ્રેક્ટિકલી વિચારવા જઈએ અને અડધા કલાકમાં ખબર પડવાની છે પરંતુ બહુ જ પ્રેક્ટિકલી એ બધી પરિસ્થિતિઓને સમજવા જઈએ તો એક કન્ફ્યુઝન તો એ રહેવાનું છે કે આમ આદમી પાર્ટી એકસો બ્યાસી વિધાનસભા પર સિરિયસલી લડી જ નથી એકસો વિધાનસભા પર લડ્યા છે એમાં પણ જે જેમ કે અબડાસાના એમના ઉમેદવાર હતા તો એમણે છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સમર્થન જાહેર કરી દીધું હતું સુરત પૂર્વના જે એમના ઉમેદવાર છે એમણે છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લીધું હતું ભલે આમ આદમી પાર્ટી એવું કહ્યું કે અપહરણ કરાયું પરંતુ જો અપહરણ કરવું હોત છે પરંતુ એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ પણ છે કે કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે હજાર બાવીસમાં એકસો ઇગ્યાસી બેઠક પર લડી છે સામે આમ આદમી પાર્ટી એકસો એસી બેઠક પર લડી છે એક બેઠકનો ગેપ તો ત્યાં પણ છે પરંતુ જો કે કોંગ્રેસ આ રાજ્યમાં

પણ બે હજાર બાવીસમાં એ મતનું જે ડિસ્ટન્સ છે એ અંતર છે એ વધવાનું છે અને એટલે જ અમુક વિધાનસભા બેઠકો જેના પર બધી જ બધા લોકોની મદાર છે રાહ છે ગોંડલ જેવી વિધાનસભા સીટ કે જ્યાં જયરાજસિંહ જાડેજા કહી રહ્યા છે કે અદભુત લીડ થી સરસાઈ થી અમે જીતવાના છીએ આમ આદમી પાર્ટી કઈ બેઠકો પર આમ ગણતરી લગાવીને કે પછી નજર રાખીને બેઠી છે એ સુદાન ગઢવી જામ ખંભાળિયા પહોંચી ગયા છે અમારા સહયોગી મળ્યા હતા ગઢવીને એમણે એમની સાથે બહુ રસપ્રદ વાતો કરી હતી હું પાયલને કહીશ કે એ આવીને કહેશે અત્યારે કે એ જયારે સૌરાષ્ટ્ર ગયા એ ઈસુદાન ગઢવીને મળ્યા એ આમ આદમી પાર્ટી રિપોર્ટ કરતા હોય છે આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં જવાનું થતું હોય છે નેતાઓને મળવાનું થતું હોય છે તો એ શું સમજતા હોય છે ત્યાં જઈને નેતાઓનો શું માહોલ કહે છે ભારતીય જનતા પાર્ટી વિશે પણ જાણીશું કોંગ્રેસ વિશે પણ જાણીશું પણ સૌથી પહેલા આમ આદમી પાર્ટી સમીકરણો ઈસુદાન ગઢવી શું માને છે અને હવે એ ખંભાળિયા જવાના છે તો પાયા આવો અને પછી એ જ કહો કે ઈસુદાન ગઢવીનો મૂડ શું હતો એ ખંભાળિયા ગયા છે કે અમદાવાદના ના એમને આજે તો ખંભાળિયા જવાના હતા આજે રિઝલ્ટ હતું એટલે ત્યાં જવું જરૂરી હતું પરંતુ અમે જ્યારે મતદાનના દિવસે એમને મળ્યા ત્યારે એમનો કોન્ફિડન્સ એકદમ જોવા જેવો હતો કે અમે જીતી રહ્યા છીએ પહેલા તબક્કામાં અમારે એકાવન સીટ આવે છે બીજા તબક્કામાં બાવન સીટ આવે છે અને એના બીજા દિવસે અમે એમને મળ્યા જ્યારે એક્ઝિટ પોલ આવી ગયું એમની સાથે વાતો કરી તો એમને કહે છે કે જો અમે જીતવાના તો છીએ પણ બેક માઇન્ડ એમને એવું હતું કે અમારે એક સીટ આવશે ને તો પણ અમે ઉત્સાહ તો મનાવવાના જ છીએ જો અમે અમારું ખોવા માટે કાંઈ નહોતું પણ અમે જીતીશું કે ના જીતીએ એક સીટ આવશે તો પણ અમે ઉત્સાહ તો મનાવીશું એટલે પહેલા એવું હતું હજી પણ એમને એ જ કોન્ફિડન્સ છે જે દર વખતે હોય છે કે અમે એક્ઝિટ પોલમાં નહીં માનતા અમે સીધી સરકાર બનાવીએ છીએ તો આમ આદમી પાર્ટીના નેતાઓમાં બધામાં એ ખરું કે આમ વાતો કરી લે કે ભાઈ જીતીએ કે ના જીતીએ અમે માનીએ છીએ ખરી કે અમે જીતીશું એવું એટલે એમના બેકફૂટમાં તો ખબર જ છે એમને કે સીટ એટલી બધી નથી જવાની ગુજરાતની સરકારી હા જેટલી ધારી રહ્યા છે એમને કહેતા જ હતા કે અમે બહુમતીથી જીતીશું પણ એક્ઝિટ પોલ બધાએ દેખ્યું છે બધાને ખબર છે કે શું સ્થિતિ રહેવાની છે તો બી એમને મેં આજે કીધું છે કે આઠ તારીખે જ આપણે મળીશું આઠ તારીખે વાત કરીશું આપણે કે શું થવાનું છે તો એમને કોન્ફિડન્સ સાથે કીધું છે કે જો અને તો હજી વચ્ચે છે જે જો હારીશું તો આ થશે મેં એમને એવું પણ પૂછ્યું હતું કે જો ઓછી સીટ આવશે તો તમે ગઠબંધન કરશો કોઈ સાથે તો કે તો જો ની વાત છે ને એમ જો જો આવશે તો આવું થાય છે તો આવું થાય છે તો એ આઠ તારીખે જ ખબર પડશે તો બધા ખબર પડશે ખબર પડશે આજે એમની સાથે વાત કરીશું આપણે ટ્રાય કરીશું પૂરો કે ઈશુદાન સાથે આજે વાત થાય અને એમને કહીશું કે કોન્ફિડન્સ હતો અને અત્યારે શું છે હાલ અચ્છા એટલે તમને શું લાગી રહ્યું છે કે એક્ઝિટ પોલ જે દર્શાવી રહ્યા છે એના કરતા આમ આદમી પાર્ટી નું વધારે સારું પરફોર્મન્સ રહી શકે છે કે પછી અંડર રહી શકે ના જે પ્રમાણે એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે સૌથી એની આસપાસ જ રહેશે આમ આદમી પાર્ટી નું કારણ કે અત્યારે જોવા જઈએ તો જ્યારે અમે મતદાન ક્ષેત્રોમાં ગયા અલગ અલગ વિસ્તારોમાં ગયા ત્યારે લોકો પાસે મુદ્દા જ નહોતા જે આમ આદમી પાર્ટી દેખાડી રહ્યા હતા મુદ્દા કે એજ્યુકેશનનો મુદ્દો છે તો લોકો એ મુદ્દા ઉપર વોટ જ નથી કર્યા લોકોએ માત્ર જેટલા લોકોને એમ જ કીધું કે અમે મત મત દેવા આવ્યા છે અમે વિકાસ અને ડેવલપમેન્ટ નો મુદ્દો જોઈને આવ્યા છે એટલે જે આમ આદમી પાર્ટી દેખાડી રહ્યા હતા એ મુદ્દા નથી આવ્યા